નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કલર ઓફ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરમાં અને આજના ટોપિકમાં આપણે ધોરણ 4 વિષય ગુજરાતી પ્રકરણ 6ની સ્વાધ્યાયપોથી પૂરવાના છીએ, જેનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરી ચૂક્યા છીએ. જુઓ, પ્રકરણ 6 છે, તેમનું નામ છે રાતા ફૂલ, જે એક કાવ્ય છે. રાતા એટલે કે લાલ અને લાલ રંગના ફૂલ, જે આપણું કાવ્ય છે તેમના કવિ છે ઝવેરચંદ મેઘાણી. અહીંયા જુઓ કાવ્યની સમજૂતી આપેલી છે. એક ઝાડની ટોચ ઉપર ઝુમખું લટકી રહ્યું છે, જે ઝુમખામાં રાતા એટલે કે લાલ રંગના ફૂલો દેખાય છે. એ જોઈને ડોલરિયાનો છોડ આનંદથી ઝૂમી રહ્યો છે. ડોલરિયો છે એ એક પ્રકારનો ફૂલ છોડ છે. ત્યાર પછી એક ડાળની ટોચ ઉપર પોપટ બેઠો છે. પોપટની ચાંચ લાલ રંગની છે. એ જોઈને ડોલરિયાનો છોડ આનંદથી ઝૂમી રહ્યો છે. એક પાડ ઉપર પારેવું એટલે કે કબૂતર બેઠું છે. તેની આંખ લાલ રંગની છે. એ જોઈને ડોલરિયાનો છોડ આનંદથી ઝૂમી રહ્યો છે. ત્યાર પછી જુઓ, એક મહેલ ઉપર મરઘો બેઠો છે. મરઘાના માથા ઉપર લાલ રંગની કલગી છે. એ જોઈને ડોલરિયાનો છોડ આનંદથી ઝૂમી રહ્યો છે. એક નારીએ માથે ચૂંદડી ઓઢી છે, એટલે કે એક સ્ત્રીએ માથે ચૂંદડી ઓઢી છે. જે ચૂંદડીમાં લાલ રંગની ડિઝાઇન છે, એ જોઈને ડોલરિયાનો છોડ આનંદથી ઝૂમી રહ્યો છે. પછી છે, એક માતાની કેડમાં એટલે કે કમરમાં જે બાળક બેઠેલું હોય, તો કે એની કેડમાં એક બાળક બેઠું છે. બાળકના ગાલ લાલ રંગના લાગે છે. એ જોઈને ડોલરિયાનો છોડ આનંદથી ઝૂમી રહ્યો છે. ત્યાર પછી એક બહેનના માથામાં સેથો છે. એ સેથામાં રાતા રંગનો હિંગોળ એટલે એક પ્રકારનો સિંદૂર છે, પૂરેલો છે. એ જોઈને ડોલરિયાનો છોડ આનંદથી ઝૂમી રહ્યો છે. એક ઝરૂખામાં ભાભી બેઠા છે. ભાભીના દાંત લાલ રાતા રંગના છે. એ જોઈને ડોલરિયાનો છોડ આનંદથી ઝૂમી રહ્યો છે. એક પહાડ એટલે કે પહાડ ઉપર પાડ્યો છે. જો તમે ક્યારેક બાળકો જોયું હોય, ઘણા પહાડ ઉપર ત્યાં જ્યાં યુદ્ધ કંઈ થયેલું હોય અને ત્યારે કોઈ શહીદ થયેલા હોય, તો તેમના ત્યાં પાડ્યા હોય છે, સ્મારક હોય છે. એ પાડ્યા ઉપર લાલ રંગનું સિંદૂર ચડાવેલું છે. તે જોઈને ડોલરિયાનો છોડ આનંદથી ઝૂમી રહ્યો છે. આભમાં ચાંદો દેખાય છે. એ ચાંદાનો રાતો પ્રકાશ ફેલાઈ રહ્યો છે. એ જોઈને ડોલરિયાનો છોડ આનંદથી ઝૂમી રહ્યો છે. એક સમુદ્રના કિનારે સાંજ પડી છે. સાંજના સમયના લાલ કેસરી કિરણો સમુદ્રના પાણીમાં પડે છે, જેથી તે લાલ રંગનો હોજ બની ગયો હોય, એટલે કે પાણીનો જે સંગ્રહ કરવા માટે કુદરત રીતે આપણે ચરતર કરેલું હોય અને પાણી એમાં ભરીએ, એને કહેવાય હોજ, બની ગયો છે. તે જોઈને ડોલરિયાનો છોડ આનંદથી ઝૂમી રહ્યો છે. હવે આ જે કાવ્યની સમજૂતી આપણે જોઈ, તમે વિડીયો જોયો, એના ઉપરથી આપણે સભ્યપોથી પૂરીશું. જુઓ, એમાં પહેલો પ્રશ્ન છે, એક ઝાડ ઉપર ખાલી જગ્યા છે, તો ખાલી જગ્યામાં શું આવશે? ઝુમખડું. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, ઝુમખડું કયા રંગનું છે? તો આમાં દરેક વસ્તુ કયા રંગની બતાવેલી છે? લાલ રંગની, એટલે કે રાતા રંગની. તો લખવાનું, ઝુમખડું રાતા રંગનું છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, એક ડાળ પર કોણ બેઠું છે? તેના ઓપ્શન જોઈ લઈએ. એ પોપટ, બી કબૂતર, સી મોર કે ડી ચકલી. તો કોણ બેઠું હતું ડાળ પર? એ પોપટ. તો અહીં એ પોપટ નીચે અંડરલાઇન કરો અને અહીંયા બોક્સની અંદર એ લખો. ત્યાર પછી ચોથો પ્રશ્ન જુઓ, પોપટની ચાંચ લાલ કે કાળા રંગની છે? સાચો વિકલ્પ ઉપર રાઇટ કરો. તો કેવા રંગની હોય પોપટની ચાંચ? લાલ રંગની. તો લાલ ઉપર સાચાની નિશાની કરો. ત્યાર પછી પાંચમો પ્રશ્ન જુઓ, એક પાડ ઉપર ખાલી જગ્યા બેઠું છે. એના ઓપ્શન જુઓ. એ છે કૂતરું, બી બકરું, સી પારેવડું કે ડી બિલાડું. તો બિલાડું, બકરું કે કૂતરું એવો કોઈ પણ ઉલ્લેખ આપણા કાવ્યમાં છે નહીં, તો શું આવશે? સી પારેવડું. તો સી પારેવડું નીચે અંડરલાઇન કરો અને અહીંયા બોક્સની અંદર સી લખો. ત્યાર પછી આગળ જુઓ, છઠ્ઠો પ્રશ્ન, કોની આંખ રાતી છે? તો આંખ રાતી કોની હોય? તો પારેવડાની આંખ રાતી છે. ત્યાર પછી સાતમો પ્રશ્ન જુઓ, એક મહેલ પર મોરલો બેઠો છે, સાચું કે ખોટું? તો શું આવશે આ વાક્ય? ખોટું. એક મહેલ ઉપર કોણ બેઠું હતું? મોરલો ન બેઠો, પરંતુ મરઘડો બેઠો હતો. ત્યાર પછી આઠમો પ્રશ્ન જુઓ, મરઘડાની માંજર હોય તો મોરને શું હોય? મરઘડાને માંજર હોય માથા ઉપર, તો મોરને શું હોય? કલગી. તો લખવાનું, તો મોરને કલગી હોય. ત્યાર પછી નવમો પ્રશ્ન જુઓ, એક સ્ત્રીએ માથે છત્રી કે ચૂંદડી ઓઢી છે? ખોટો વિકલ્પ જે હોય તેને છેકી નાખો. તો અહીંયા શું કરવાનું? એક સ્ત્રીએ માથા ઉપર શું ઓઢ્યું હતું? ચૂંદડી. તો ખોટું શું પડે? છત્રી. તો છત્રીને છેકી નાખો. ત્યાર પછી સધેપેથીનું બેજ બદલી જાઓ, તેવા ઉપર જુઓ દસમો પ્રશ્ન, ચૂંદડીમાં કેવા રંગની ડિઝાઇન છે? એ છે લાલ, બી લાલ, સોરી, એ લીલા, બી લાલ, ડી પીળા કે ડી રંગબેરંગી. તો આપણા આખા કાવ્યમાં કયા રંગની વાત છે? લાલ. તો બી લાલ નીચે અંડરલાઇન કરી અહીંયા બોક્સની અંદર બી લખો.
ત્યાર પછી 11મો પ્રશ્ન જુઓ, બાળક ક્યાં બેઠું છે? તો બાળક ક્યાં બેઠું હતું? માતાની કેળમાં. તો અહીંયા લખવાનું બાળક એક માતાની કેળમાં બેઠું છે. ત્યાર પછી 12મો પ્રશ્ન, બાળકના ગાલ ગુલાબી રંગના છે, સાચું કે ખોટું? તો બાળકના ગાલ આપણે અહીંયા કેવા બતાવેલા છે? લાલ રંગના. તો ગુલાબી રંગના છે નહીં, તો અહીંયા બોક્સની અંદર ખોટાની નિશાની કરો. ત્યાર પછી 13મો પ્રશ્ન જુઓ, બહેનના સેથામાં શું ભર્યું છે? તેના ઓપ્શન જુઓ, એ હળદર, બી અબીલ, સી ગુલાલ કે ડી હિંગળો. તો શું આવશે? ડી હિંગળો. એની નીચે અંડરલાઇન કરી બોક્સની અંદર ડી લખો. ત્યાર પછી 14મો પ્રશ્ન જુઓ, ઝરૂખોમાં કોણ બેઠું છે? તો ઝરૂખામાં કોણ બેઠું હતું? ભાભી. તો લખવાનું ઝરૂખામાં ભાભી બેઠા છે. ત્યાર પછી 15મો પ્રશ્ન, ભાભીના દાંત સફેદ રંગના છે, સાચું કે ખોટું? તો આપણા કાવ્યમાં દરેક વસ્તુ રાતા રંગની બતાવેલી છે, તો સફેદ ના હતા નહીં, તો અહીંયા બોક્સની અંદર ખોટાની નિશાની કરો. ત્યાર પછી 16મો પ્રશ્ન જુઓ, એક પહાડ પર ખાલી જગ્યા છે, એ મંદિર, બી પાડીઓ, સી પથ્થર કે ડી પોપટ? તો પહાડ ઉપર શું હોય? પાડ્યો. તો બી પાડ્યો નીચે અંડરલાઇન કરી બોક્સની અંદર બી લખો. ત્યાર પછી 17મો પ્રશ્ન જુઓ, પાડ્યા ઉપર શું છે? તો પાડ્યા ઉપર શું હતું? લાલ સિંદૂર. તો લખો, પાડ્યા ઉપર લાલ રંગનું સિંદૂર છે. ત્યાર પછી 18મો પ્રશ્ન, આબમાં સૂરજનો રાતો પ્રકાશ છે, સાચું કે ખોટું? તો શું આવશે? ખોટું. સૂરજનો ન હતો, પરંતુ કોનો હતો? ચંદ્રનો. આબમાં જે સૂર્ય થમતા હોય અને ત્યાં ચંદ્રનો જે પ્રકાશ છે રાતે, તે સમુદ્ર ઉપર પડતા સમુદ્ર રાતા રંગનો હોજ બની ગયો હોય તેવું લાગતું હતું. ત્યાર પછી 19મો પ્રશ્ન જુઓ, ચાંદરડે શું રેલાય છે? ચાંદરડે રાતા તેજ રેલાય છે. ત્યાર પછી 20મો, ચંદ્ર અને સૂરજમાં શું ફેર છે? તો ચંદ્ર રાતે પ્રકાશ આપે છે અને સૂરજ દિવસે પ્રકાશ આપે છે. ત્યાર પછી 21મો પ્રશ્ન જુઓ, કાવ્યમાં કયા સ્થળની સાંજનું વર્ણન કરેલ છે? તો એ નદી કિનારાની, બી પહાડ પરની, સી સમુદ્ર કિનારાની કે ડી રણ પ્રદેશની? તો કઈ સાંજનું વર્ણન છે? સમુદ્ર કિનારાની. તો અહીંયા લખસી સમુદ્ર કિનારાની નીચે અંડરલાઇન કરી બોક્સની અંદર સી લખો. ત્યાર પછી 22મો પ્રશ્ન, સમુદ્ર જાણે લાલ કે ભૂરા રંગનો હોજ બની ગયો છે? તો એમાં સાચો વિકલ્પ જે હોય તેના ઉપર સાચાની નિશાની કરવાની છે. તો સમુદ્ર કેવા રંગનો હોજ બની ગયો? તો લાલ રંગનો. તો લાલ ઉપર સાચાની નિશાની કરો. ત્યાર પછી જુઓ 23મો છે, કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. તો જે અહીંયા કાવ્ય પંક્તિઓ આપેલી છે તે તમારે મારી સાથે ગાવાની છે અને પૂર્ણ કરવાની છે. એક નાર માથે ચૂંદલડી, ચૂંદલડી રાતી ભાત રે, ભમર રે રંગ ડોલરીઓ. બીજી છે, એક આભ ત્યાંથી ડોલરીઓ સુધીની. તો શું આવશે? એક આભ માથે ચાંદરડું, ચાંદરડે રાતા તેજ, ભમર રે રંગ ડોલરીઓ. મજા આવીને કાવ્ય પંક્તિ ગાવાની. ત્યાર પછી 24મો પ્રશ્ન જુઓ, સૂચના મુજબ કરો. એમાં પહેલું છે, નમૂના મુજબ શબ્દ જોડ બનાવો. નમૂનો અહીંયા આપેલો છે, ડાળ તો પોપટડો, બરાબર? ડાળ ઉપર કોણ બેઠેલું હતું? પોપટડો. તો અહીંયા પહેલું જુઓ, ગોખ છે, તો ત્યાં શું આવશે? ભાભલડી. ગોખમાં કોણ બેઠું હતું? ભાભલડી. બી છે પાળ, તો ત્યાં સાંજલડી. નાર, તો નાર માથે હતી ચુંદલડી. આભ, તો આભમાં હતું ચાંદરડું. પછી છે મોલ, તો મોલ માથે મરઘલડો. ત્યાર પછી સધે પોથીનું પેજ બદલી જઈએ, જો એમાં બીજું છે, અંતે એટલે કે છેલ્લે યો આવે તેવા શબ્દો લખો. જે નમૂના પ્રમાણે આપેલું છે ડોલરીઓ, બરાબર? તો એમાં લખવાના છે સેથલીઓ, બીજું પાવડીઓ, ત્રીજું મજૂરીઓ, પછી લખવાનું ગોવાળીઓ, પછી ઠોઠીઓ અને બળીઓ. ત્યાર પછી ત્રીજું જુઓ, નમૂના મુજબ શબ્દ જોડ બનાવો. નમૂનો આપેલો છે કૂતરો, તો કૂતરી એટલે કે લિંગ પરિવર્તન કરવાનું, બરાબર? સ્ત્રીલિંગ હોય તો પુલિંગ કરવાનું, પુલિંગ હોય તો સ્ત્રીલિંગ કરવાનું. જુઓ, એમાં પહેલું છે કબૂતર, તો શું આવશે? કબૂતરી. બીજું બકરો, તો બકરી. ત્રીજું મરઘો, તો મરઘી. ચોથું છે દેડકો, તો દેડકી. પાંચમું છોકરો, તો છોકરી. છઠ્ઠું કાગડો, તો કાગડી. સાતમું સિંહ, તો શું આવશે? સિંહણ. અને આઠમું ઘોડો, તો ઘોડી. ત્યાર પછી ચોથું જુઓ, લાલ રંગની કોઈ પણ 6 વસ્તુના નામ લખો. અહીંયા તમારે તમારી રીતના લખવાના છે. કોઈ પણ તમે લાલ રંગની 6 વસ્તુના નામ લખી શકો. તો પહેલું કંકુ, લોહી, પછી ત્રીજું ટામેટું, દાડમના દાણા, ચણોઠી અને ગુલાબનું ફૂલ. આ દરેક વસ્તુ લાલ રંગની હોય ને, બરાબર? પછી પાંચમું જુઓ, લીલા રંગની કોઈ પણ 6 વસ્તુના નામ લખો. તો લીલું શું શું હોય?
પાન, દરેકે કોઈ પણ વૃક્ષના પાન છોડના કેવા હોય લીલા, બરાબર. પછી બીજું ઘાસ, એ પણ લીલું હોય. પછી પોપટ, મરચું, મરચું તો લાલ લીલું બધું હોય ને. પાંચમું વટાણા અને છઠ્ઠું ભીંડો. ત્યાર પછી છઠ્ઠું છે સફેદ રંગની કોઈ પણ છ વસ્તુના નામ લખો. તો પહેલું છે સફેદ ટોપી, બીજું દૂધ, માખણ, દહીં, મમરા અને છાશ. ત્યાર પછી 25મો પ્રશ્ન જુઓ. તમને ગમતા પક્ષી વિશે 4-5 વાક્યો લખો. અહીંયા નમૂના પ્રમાણે મોર વિશે આપેલું છે. તમને જો કોઈ બીજું પક્ષી ગમતું હોય તો તમે એના વિશે પણ લખી શકો. અને જાજા વધારે ભાગના મોટા પડતા બાળકોનો પ્રિય પક્ષી તો મોર જ હોય છે. તો લખવાનું એમાં મોર મનગમતું, મારું મનગમતું પક્ષી મોર છે. મોર તેના રંગબેરંગી પીછા માટે જાણીતું પક્ષી છે. મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. તેનો નાચ જોવો એક અદ્ભુત લહાવો છે. મોર જ્યારે વરસાદની ઋતુમાં નૃત્ય કરતો હોય તે જોવું એ એક અદ્ભુત લહાવો છે. વર્ષા ઋતુમાં તેનો નાચ જોવા મળે છે. મોર વજનદાર પક્ષી છે. તેના પીછા ખૂબ વજનદાર હોય છે. મોર વજનદાર પક્ષી છે. તેના પીછાના એના ખૂબ વજનદાર હોય છે. મોરના સુંદર પીછા જ તેને ગૌરવ અપાવે છે. મોરનો ટંકો મીઠો લાગે છે. મોરની સુંદરતા મનમોહક હોય છે. મનમોહક એટલે મનને મોહી લે એવી. ત્યાર પછી જુઓ 26મો સમાનાર્થી શબ્દો લખો. પહેલું છે ઝાડ તો થાય વૃક્ષ અથવા તરુ, બીજું ફૂલ તો પુષ્પ, ત્રીજું પારેવડું તો કબૂતર, ચોથું આંખ તો નયન લોચન અથવા નેત્ર, પાંચમું નાર તો સ્ત્રી, છઠ્ઠું માત તો માતા અથવા માં, સાતમું બાળક તો બાળ અથવા શિશુ, આઠમું બહેન એટલે ભગિની, નવમું આભ તો આકાશ, દસમું તેજ તો પ્રકાશ, અગિયારમું ગોખ તો ઝરૂખો અને કાંખ એટલે કેડ અથવા કમર. ત્યાર પછી 27મો પ્રશ્ન જુઓ. આપેલા શબ્દોની સાચી જોડણી લખો. પેલું આપેલું છે ઝૂમ ખડું, તો ઝ છે તેને હસ્વ ઉ આપેલું છે તે દીર્ઘ કરવાનું, અને ડૂ છે તે જ રીતે રાખવાનું પરંતુ એની ઉપર મીંડું મૂકવાનું, બરાબર. બીજું છે ડોલરિયો, તો ડોલરિયામાં ર છે તેને હસ્વ ઈ કરવાનું, બાકી કોઈ ફેરફાર કરવાનો નથી. ડોલરિયો. ત્યાર પછી ત્રીજું છે ચુંદડી, તો ચુંદડીમાં ચ ને હસ્વ ઉ આપેલું છે ત્યાં દીર્ઘ કરવાનું, ઉપર મીંડું કરવાનું, બાકી કોઈ ફેરફાર કરવાનો નથી. એ રીતે લખાય ચુંદડી. ત્યાર પછી ચોથું છે સિંધુ, તો સિંધુ છે તેને સ ને હસ્વ ઈ કરવાનો છે, બાકી કોઈ ફેરફાર કરવાનો નથી. એ રીતે લખાય સિંધુ. ત્યાર પછી પાંચમું છે હોજ, જો અહીંયા હોજ આપેલું છે આપણે લખવાનું હોજ, તો જ્યાં અહીંયા ઝાબલાનો જ છે ત્યાં કયો કરવાનો, જમરૂખનો જ. ત્યાર પછી છઠ્ઠું છે બાળક, બાળક ન લખાય, શું લખાય, બાળક, તો અહીં ડ આપેલો છે ત્યાં શું કરવાનો, અડ કરવાનો. ત્યાર પછી સાતમું છે સેથલિયો, તો સેથલિયો હોય તો સે છે તેને એક માત્રની બાજુમાં અહીંયા એક ટપકું મીંડું કરવાનું, એટલે સેથ લને હસ્વ ઈ કરવાનું, એ રીતે લખાય સેથલિયો. આઠમું છે મરગલડો, તો મરગલડો ના હોય શું હોય, મરગલડો, તો મર અહીંયા ગ છે ત્યાં શું કરવાનું, ઘ, એ રીતે લખાય મરગલડો. ત્યાર પછી નવમું છે સાંજ, સાંજ ન લખાય, શું લખાય, સાંજ, તો અહીંયા જ ઝાબલાનો જ છે ત્યાં શું કરવાનું, જ જમરૂખનો જ. ત્યાર પછી જુઓ 28મો પ્રશ્ન. આપેલા શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો. ત્યાં પહેલું છે આંબ, ઝાડ, ચાંચ અને લાલ, તો સૌપ્રથમ શું આવશે, આંબ, પછી આવશે ચાંચ, પછી ઝાડ અને પછી લાલ. ત્યાર પછી બીજું છે નાર, ભમર, બાળક અને હિંગોળ, તો એમાં પહેલાં શું આવશે, નાર, પછી આવશે બાળક, પછી આવશે ભમર અને પછી હિંગોળ. ચાલો બાળકો સ્વાધ્યાયપોથીનું પેજ બદલી જઈએ. તેના ઉપર જુઓ 29મો પ્રશ્ન છે. કોષમાં આપેલા શબ્દો શબ્દ કોષ્ટકમાંથી શોધીને તેના પર આ રીતે બોક્સ કરો. તેમાં કોષમાં કયા શબ્દો આપેલા છે, પારેવડું, ભાભલડી અને ચુંદરડી. તો અહીંયા જુઓ આડું પહેલું જ પહેલી ચાર લીટીમાં આડા શબ્દો જો આપેલું છે ભાભલડી, તો એને ફરતે બોક્સ બનાવો. ત્યાર પછી જુઓ અહીંયા બીજી લીટીમાં છેલ્લો શબ્દ છે પા, પછી એ રીતે ઉપર ઉપર ચાલ્યા જાઓ, જુઓ પા રે વડું, તેને પણ ફરતે બોક્સ બનાવો. અને અહીંયા છેલ્લી લીટીમાં ઊભું આપેલું છે ચુંદલડી, તેને ફરતે પણ બોક્સ બનાવો. ત્યાર પછી આગળ જુઓ
ત્રીસમો પ્રશ્ન છે, કવિશ્રી ઝવેરચંદ મેઘાણીનું અન્ય કોઈ કાવ્ય મેળવીને અહીંયા લખવાનું છે. અહીંયા તમે તમારી રીતે કોઈ પણ કાવ્ય લખી શકો છો, પરંતુ હું તમને એક કાવ્ય લખાવું છું, બરાબર. કોઈ દી સાંભળે ને માં મને કોઈ દી સાંભળે નહીં, કેવી હશે ને કેવી હશે માં મને કોઈ દી સાંભળે ને, કોક કોક વાર વળી રમત વચાડે મારા કાનમાં ગણગણ થાય, હુતુતુતુની હડિયા પાર્ટીમાં માનો શબ્દ સંભળાય, માં જાણે હિચકોરતી વઈ ગઈ હાલાના સુર થોડા વેરતી ગઈ, કોઈ દી સાંભળે ને માં મને કોઈ દી સાંભળે ને. ત્યાર પછી 31મો પ્રશ્ન છે, પુસ્તક સામયિક અને છાપાઓની પૂર્તિઓમાંથી પક્ષીઓ વિશેના લખાણો વાંચો. આ એક પ્રવૃત્તિ છે, તે તમારે કરવાની છે કે દરેક પુસ્તકો અને છાપા સામયિકો હોય તેમાંથી તમારે પક્ષીઓ વિશેના જે લખાણો હોય તે વાંચવાના છે, એવી પ્રવૃત્તિ તમારે કરવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણો ગુજરાતી વિષયનો પ્રથમ સત્રનો કોર્સ પૂર્ણ થાય છે. બાળકો, તમને વિડીયોમાં ખૂબ મજા આવી હશે. વિડીયો સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.